તિરુપતિ પ્રેઝન્ટ્સ શુ ખાશો વિથ મી હેલી ઓન vtvgujarati.com. તો આજે બનવાના છે ચિલી ઢોકળા. ઇન્ટરેસ્ટિંગ ના? સો લેટ્સ બિગિન. ફટાફટ કિચનમાં જઈએ અને બનાવી લઈએ. પલાળવાનું અને જો તમારે ના પલાળવું હોય તો દળીને પણ કરી શકાય છે. અને જો લોટ કરીને કરી દેવાનો, લોટ બનાવી દેવાનો એનો, અને પછી એને છાશમાં પલાળી દેવાનું છે આપણે. અને પછી તેનો આથો આવવા દેવાનો છે જે 7-8 કલાક લાગે. અને પછી આપણે ડાયરેક્ટ ઢોકળા બનાવી શકીએ છીએ આથો આવી જાય પછી. હા, એટલે દાળ ઓવરનાઈટ પલાળવાની અને પછી ક્રશ કરી પછી એને આથો આવવા દેવાનો. યસ, થોડી લાંબી પ્રોસેસ છે પણ ભાવશે ને બધાને. ચોક્કસ. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. શ્યોર. એવું એના માટે છે કે આપણે એને ક્રિસ્પી કરારા કરવાના છે. આપણે ડીપ ફ્રાય કરીશું તો એકદમ ક્રિસ્પી બનશે. અને આ ચાઇનીઝ પ્રોસેસ છે એટલે એકદમ ક્રિસ્પી જ જોશે અને બનાવી જઈને તરત જ સર્વ કરવાની રહેશે. ઢોકળા તૈયાર છે તો ટેસ્ટ કરીએ.
બહુ જ ટેસ્ટી છે. આપણે જે ઢોકળા ફ્રાય કર્યા ને એના લીધે બહુ જ સુપર્બ લાગી રહી છે આ રેસીપી. તો જો હવે તમારી પાસે પણ સરસ મજાની રેસિપીઝ હોય તો અમારી સાથે શેર કરવાની ને, એના માટેની ડિટેલ્સ સ્ક્રીન પર છે. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ફોર તિરુપતિ ટિપ. જ્યારે પણ આપણે મરચા સ્ટોર કરવા હોય ને તો ડીટાની સાથે કરીએ ને તો હંમેશા બગડી જતા હોય, તો એના છે ને આવી રીતે ડીટા કાપીને પછી આવી રીતે કાચનો કન્ટેનર હોય ને એમાં જ સ્ટોર કરવાના. અને ક્યાં મૂકવાના? ફ્રીઝમાં છેક પાછળની સાઈડ નહીં મૂકવાના, સ્પેશિયલી ઠંડીમાં તો નહીં જ. જો બહુ જ પાછળ મૂકશો ને તો આવી રીતના થઈ જશે, ઉપરથી આખું જે બરફ અહીંયા જામી જશે ને એનો કલર ચેન્જ થઈ જશે. તો એ ભૂલ ના કરતા થોડા આગળની સાઈડ મૂકી રાખજો. આને હું કાઢી લઉં, આવી રીતે લોક કરીને આગળની સાઈડ મૂકી રાખવાના. એકદમ ફ્રેશ, ઓલમોસ્ટ એકાદ મહિનો અને ઓલમોસ્ટ 20 દિવસ થઈ ગયા છે સ્ટોર કરીને, આખો ડબ્બો ભરે ખાલી થઈ ગયો. તો આ સરસ મજાના ફ્રેશ રહેશે ટિલ 1 મંથ. તો આજની ટિપ કેવી લાગી એ બધું જ અમને જાણવાનું અને સાથે સાથે આખો દિવસ જોતા રહેવાનું વીટીવી ગુજરાતી .com. ધીસ ઇઝ મી હેલી સાઇનિંગ ઓફ. બાય બાય.